સુધી લોકસત્તા શો અને હું છું દીપક આસર. સિટીઝન અમેન્ડમેન્ટ બિલ 2019 11 ડિસેમ્બરે રાજ્યસભામાંથી પસાર થઈ ગયું હતું. રાજ્યસભામાંથી આ બિલના પક્ષમાં 125 અને વિરોધમાં 105 વોટ્સ પડ્યા હતા. સિટીઝન અમેન્ડમેન્ટ બિલ ગૃહમંત્રી અમિત શાહે 9 ડિસેમ્બરે લોકસભામાં પેશ કર્યું હતું. લોકસભામાં આ બિલના પક્ષમાં 311 વોટ, જ્યારે તેના વિરુદ્ધમાં 80 વોટ પડ્યા હતા. હવે આ બિલને રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલી દેવામાં આવશે. રાષ્ટ્રપતિની મંજૂરી મળી ગયા પછી આ બિલ કાનૂન બની જશે. જાન્યુઆરી 2019માં પણ નરેન્દ્ર મોદીની સરકારે આ બિલને કાનૂનમાં પરિવર્તિત કરવાની કોશિશ કરી હતી. 8 જાન્યુઆરીએ લોકસભામાંથી આ બિલને પસાર પણ કરી લેવામાં આવ્યું હતું. જો કે 16મી લોકસભાનો કાર્યકાળ ખતમ થઈ ગયો હોવાથી આ બિલ પાસ થયા પછી પણ રદ થઈ ગયું હતું. આ બિલને નાગરિકતા કાનૂન 1955માં સંશોધન કરવા માટે લાવવામાં આવ્યું છે. નાગરિકતા કાનૂન 1955 મુજબ ભારતમાં જન્મેલી કોઈ પણ વ્યક્તિને, ભારતીય માતા પિતા ધરાવતી કોઈ પણ વ્યક્તિને કે પછી કોઈ પણ ભારતીય સાથે લગ્ન ગ્રંથિથી જોડાયેલી વ્યક્તિને ભારતની નાગરિકતા આપવામાં આવે છે. આ ઉપરાંત અમુક નિશ્ચિત સમય સુધી ભારતમાં રહેવા અને જરૂરી કાનૂની પ્રક્રિયા પૂરી કર્યા પછી ભારતની નાગરિકતા મળી શકે છે. જો કે જેની પાસે ભારતમાં રહેવાનો કાનૂની હક નથી તેઓને વિદેશી કાનૂની નિયમ 1946 અને પાસપોર્ટ એક્ટ 1920 હેઠળ પરત તેના દેશમાં સરકાર મોકલી આપે છે અથવા તેને ભારતની જેલમાં બંધ કરી શકે છે. આ વિડીયોમાં આપણે જાણીશું કે સિટીઝન અમેન્ડમેન્ટ બિલ 2019 છે શું, કેમ દેશભરમાં બબાલ મચી છે, શું અસર થશે આ બિલથી, અને હાલ જે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે એ ખરેખર પોલિટિકલી મોટિવેટેડ છે કે પછી બિલનો વિરોધ થઈ રહ્યો છે. અત્યારે માહોલ એવો ઊભો થયો છે કે જે કાંઈ થઈ રહ્યું છે સમજ્યા વગર તોફાનો થઈ રહ્યા છે. જી હા, સૌથી પહેલો સવાલ, સિટીઝન અમેન્ડમેન્ટ બિલ 2019 છે શું? પહેલાં સમજીએ. પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના અલ્પસંખ્યક કે જેઓ તેના દેશમાં ધાર્મિકતાના આધારે પરેશાન થઈ રહ્યા છે અને ભારતમાં આવીને વસ્યા છે, શરણાર્થી બન્યા છે, આ બિલમાં આવા શરણાર્થીઓને ભારતની નાગરિકતા આપવાની જોગવાઈ કરવામાં આવી છે. પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના અલ્પસંખ્યકોમાં હિન્દુ, શીખ, ઈસાઈ, જૈન, બૌદ્ધ અને પારસી ધર્મના લોકો સામેલ છે, જેઓ હાલમાં ભારતમાં ગેરકાયદે પ્રવાસી છે અથવા શરણાર્થી બનીને રહી રહ્યા છે. કાનૂન બન્યા પછી આ લોકો ભારતના નાગરિક બનવાને પાત્ર બની જશે. આ ઉપરાંત આ બિલમાં વિદેશમાં રહેતા ભારતીય નાગરિકો, મતલબ કે ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયાનું જે ઓસીઆઈ કાર્ડ ધરાવે છે એ કાર્ડ કેન્સલ કરવાની જોગવાઈ પણ કરવામાં આવી છે. મતલબ કે હવે પછી ઓસીઆઈ કાર્ડ ધારક કેન્દ્ર સરકાર દ્વારા નોટિફાઇડ કોઈ પણ કાનૂનનું ઉલ્લંઘન કરશે તો તેનો વિદેશી ભારતીય નાગરિકનો દરજ્જો ખતમ કરી દેવામાં આવશે. સાથે જ ભારતમાં રહેતા વિદેશીઓ ભારતીય નાગરિકતા માટે અપ્લાય પણ કરી શકશે. આ બે નવી બાબત જોડાઈ જશે. નાગરિકતા અધિનિયમ મુજબ કુલ 14 વર્ષમાં 11 વર્ષ ભારતમાં વિતાવ્યા હોય અને છેલ્લા 12 મહિનાથી સતત ભારતમાં રહેવાની શરતમાં હવે ફેરબદલ કરવામાં આવ્યો છે. પહેલાં આ શરત હતી કે આટલું તો હોવું જ જોઈએ, પણ હવે તેમાં ફેરબદલ કરવામાં આવ્યો છે. નવા બિલમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવેલા હિન્દુ, બૌદ્ધ, શીખ, જૈન, ઈસાઈ અને પારસી માટે 11 વર્ષ ભારતમાં રહેવાનો જે વિતાવવાનો નિયમ હતો, શરત હતી, તે ઘટાડીને હવે 6 વર્ષ કરવામાં આવી છે. એટલે કે તમારે ક્વોલિફાય થવા માટે 6 વર્ષ ભારતમાં રહેવું જરૂરી છે. જો કે દેશના પૂર્વોત્તરના 7 રાજ્યોને અમુક ચુનિંદા હિસ્સાઓ, જે આ 7 રાજ્યોના પસંદ કરેલા હિસ્સાઓ છે, તે છોડી દેતા આ રાજ્ય પર સિટીઝન અમેન્ડમેન્ટ બિલ 2019 લાગુ નહીં થાય. આ રાજ્યોને તેમાંથી છૂટ આપવામાં આવી છે. હવે જાણીએ કે આ બિલમાં નાગરિકતા માટેની શરતો શું છે. જી હા, શરતો વિશે જાણી લઈએ. સિટીઝન અમેન્ડમેન્ટ બિલ 2019નો ફાયદો ભારતમાં રહેતા ગેરકાયદે વિદેશીઓને સીધો મળશે.
આ બિલની ચાર શરતો પૂરી કરી શકશે એ વિદેશીને ભારતની નાગરિકતા મળશે. પહેલી શરત શું છે? પહેલી શરત, તે હિન્દુ, ઈસાઈ, બૌદ્ધ, પારસી અથવા જૈન ધર્મને માનતો હોવો જોઈએ. બીજી શરત છે, તે અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અથવા પાકિસ્તાનથી હોવો જોઈએ, ત્યાંથી આવેલો હોવો જોઈએ. ત્રીજી શરત છે, તો ભારતમાં 31 ડિસેમ્બર 2014 કે તે પહેલાં આ વ્યક્તિ આવેલી હોવી જોઈએ, તેની ક્વોલિફિકેશન નંબર 3 છે. અને ચોથી શરત મુજબ અસમ, મેઘાલય, મિઝોરમ અને ત્રિપુરાના એ હિસ્સા જ્યાં સંવિધાનની 6ઠી અનુસૂચિ લાગુ છે, ઉપરાંત ઇનર લાઇન પરમિટ હેઠળ આવતા અરુણાચલ પ્રદેશ, મિઝોરમ અને નાગાલેન્ડમાં આ વ્યક્તિ રહેતી હોવી જોઈએ નહીં. આટલું ક્વોલિફિકેશન હોવી જોઈએ કે અહીંયા તે રહેતી હશે તો તેને નાગરિકતા નહીં મળે. 6ઠી અનુસૂચિમાં અસમના કરબી એંગલોંગ, મેઘાલયાની ગોરા હિલ્સ, મિઝોરમનું ચકમા ડિસ્ટ્રિક્ટ અને ત્રિપુરાના ટ્રાઇબલ એરિયા જિલ્લાને સામેલ કરાયા છે. ઇનર લાઇન પરમિટની પ્રક્રિયા 1873ના બંગાળ ઇસ્ટર્ન ફ્રન્ટિયર રેગ્યુલેશન હેઠળ લાગુ થાય છે. આના લીધે આ રાજ્યોમાં જવા માટે ભારતીય નાગરિકે પણ એક પરમિટ લેવી પડે છે. સરકારે મણિપુરને પણ આમાંથી છૂટ આપી છે. સરકારનું કહેવું છે કે આ બિલ કાનૂન બનશે પહેલાં મણિપુરમાં પણ ઇનર લાઇન પરમિટ લાગુ કરી દેવાશે, જેથી મણિપુર પણ ઉત્તર પૂર્વના રાજ્યો જેવી છૂટ આ બિલમાંથી મેળવી શકશે. સરકારે આ બિલમાં ફક્ત 3 દેશને સામેલ કર્યા છે, પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ. અહીંથી આવેલા લોકો પર જ આ બિલ લાગુ થશે. સરકારનો તર્ક છે કે આ દેશના સંવિધાનમાં ઇસ્લામને દેશનો ધર્મ માનવામાં આવ્યો છે. આ જે 3 દેશ છે ત્યાં ઇસ્લામ તેના દેશનો ધર્મ છે. એવામાં અહીં રહેતા અલ્પસંખ્યક લોકો જે ધાર્મિક આધારે પરેશાન કરવામાં આવે છે. સરકારનો એવો તક છે કે પરિણામે ત્યાંથી આવેલા આ શરણાર્થીઓને ભારતની નાગરિકતા અને અધિકારો આપવામાં આવશે. શા માટે આપવામાં આવશે? તો એવું કહેવું છે સરકારનું કે વિધેયકમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં રહેતા આ લાખો લોકો અવિભાજિત ભારતનો હિસ્સો હતા, તે આપણા જ નાગરિકો હતા એક જમાનામાં. પરિણામે તેને આપણે શરણાર્થી તરીકે રાખી રહ્યા છીએ, પણ તેને નાગરિકતા આપવી જોઈએ. ભૂતકાળમાં આપણા સંસ્કાર છે, આપણી સંસ્કૃતિ છે કે તે આપણા જ હતા, પણ જ્યારે ભારતના હિસ્સા થયા એ પછી એ ત્યાં રહી ગયા હતા અને હવે ધર્મના નામે તેઓ પરેશાન થઈ રહ્યા છે. જો કે બાંગ્લાદેશ અને પાકિસ્તાનને છોડી દઈએ તો અફઘાનિસ્તાનને આ બિલમાં કેમ સામેલ કરવામાં આવ્યું છે તેની કોઈ સ્પષ્ટતા સરકાર પાસે નથી, અને એટલા માટે જ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. જે બબાલ મચી છે દેશભરમાં તે કદાચ આ અફઘાનિસ્તાનવાળા મુદ્દાને લઈને મચી છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશને તો આજે પણ આપણા હિસ્સા તરીકે, ભૂતકાળના હિસ્સા તરીકે લોકો માનવા તૈયાર છે, પણ અફઘાનિસ્તાનના નાગરિકો જે શરણાર્થીઓ છે, જે ત્યાં પરેશાન થયા છે અને અહીં આવ્યા છે, એ લોકોને કેમ સામેલ કરવામાં આવ્યા છે એ સવાલ પૂછાઈ રહ્યો છે. આમ જોવા જઈએ તો ભારતની સીમા સાથે સંબંધ ધરાવતા 4 દેશ બીજા નેપાળ, ભૂટાન, મ્યાનમાર અને શ્રીલંકા પણ છે. તો પછી ભારત સરકારે આ 4 દેશના શરણાર્થી વિશે કેમ નથી વિચાર્યું, એવો પણ સવાલ લોકો પૂછી રહ્યા છે. નેપાળ અને ભૂટાન મિત્ર રાષ્ટ્ર છે. આ બંને દેશમાં ભારતીયોને આવવા જવાની કોઈ સમસ્યા નથી. અહીંની વસ્તી પણ મોટી સંખ્યામાં હિન્દુ અને બૌદ્ધ છે. શ્રીલંકાના સંવિધાનમાં રાષ્ટ્રીય ધર્મ બૌદ્ધ દેખાડવામાં આવ્યો છે. મ્યાનમારમાં પણ બૌદ્ધ ધર્મને મહત્વ આપવાની વાત લખેલી છે તેના સંવિધાનમાં. આ બિલનો હેતુ હતો ધાર્મિક આધાર ઉપર પરેશાન કરવામાં આવતા શરણાર્થીઓને ભારતની નાગરિકતાને પાત્ર બનાવવા. શ્રીલંકામાં ધાર્મિક આધાર પર લોકોને પરેશાન કરવાના તમામ મામલાઓ સામે આવી ચૂક્યા છે. એવી જ રીતે મ્યાનમારમાં રોહિંગ્યા મુસ્લિમોને સેના અને ધાર્મિક આધાર પર પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે અને દેશ છોડવો પડી રહ્યો છે. પરંતુ ભારત સરકારે આ શરણાર્થીઓને સિટીઝન અમેન્ડમેન્ટ બિલ 2019માં સામેલ નથી કર્યા. આ બાબતે સરકારે કોઈ સ્પષ્ટીકરણ પણ આપ્યું નથી. બબાલ અહીંથી મચી છે કે આ 4 દેશોને કેમ ભૂલી ગયા, અહીંના લોકોને આપણે શા માટે ભૂલી ગયા અને આ 3 દેશોને જ
પર્ટિક્યુલર આ બિલમાં સામેલ કેમ કરવામાં આવ્યા, સરકાર તરફ શંકાની આંગળી ચીંધાઈ રહી છે. ગૃહમંત્રી અમિત શાહે એટલું જ કહ્યું કે રોહિંગ્યાને ક્યારેય, રોહિંગ્યા મુસ્લિમો જે મ્યાનમારમાંથી ભારતમાં ઘૂસ્યા હતા તેઓને ક્યારેય સ્વીકારવામાં નહીં આવે તેવો અમિત શાહે સ્પષ્ટ ઉલ્લેખ કરી દીધો છે. આ ઉપરાંત અહેમદિયા મુસ્લિમ જે આખો સમુદાય છે ને પાકિસ્તાનમાં મુસ્લિમ માનવામાં નથી આવતા, તેઓને પણ ધાર્મિક આધાર પર પરેશાન કરવામાં પાકિસ્તાનમાં આવે છે, પણ આ બિલમાં આ અહેમદિયા મુસ્લિમના સંરક્ષણની વાત કરવામાં આવી નથી. એટલે કે અહીં પણ સવાલ ઉઠ્યો છે. વિપક્ષ આ બિલના વિરોધમાં છે. કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, ડીએમકે, એનસીપી, તેલંગાણા રાષ્ટ્ર સમિતિ, બહુજન સમાજ પાર્ટી વગેરે વગેરે, આમ આદમી પાર્ટી પણ આ સરકારના બિલનો સખત વિરોધ કરી રહી છે. આ પાર્ટીઓનું કહેવું છે કે આ બિલ ભારતના સંવિધાનના આર્ટિકલ 14, 15, 21, 25 અને 26નો વિરોધમાં છે. એટલે કે સંવિધાનના વિરોધમાં બિલ લાવવામાં આવ્યું છે. કોંગ્રેસ સાંસદ મનીષ તિવારીનું કહેવું છે કે આ બિલ સમાનતાના મૌલિક અધિકારોની વિરુદ્ધ છે. સંવિધાનમાં ધાર્મિક આધાર પર ભેદભાવ કરી શકાય નહીં. ઘણા સાંસદોએ શ્રીલંકામાં ધાર્મિક આધાર પર પરેશાની ભોગવી રહેલા તમિલોને પણ આ બિલમાં સામેલ ન કરતા તેનો જબરદસ્ત વિરોધ નોંધાવ્યો છે. એનસીપીના સાંસદ સુપ્રિયા સુડેનું તો ત્યાં સુધી કહેવું છે કે આપણું સંવિધાન સમાનતા પર આધારિત છે અને આર્ટિકલ 14 અને 15 આ સમાનતાની વાત કરે છે, જેનો આ બિલ તદ્દન વિરોધી છે. ગૃહમંત્રીની વાતથી હું સહમત નથી. બિલને સુપ્રીમ કોર્ટ ફગાવી દેશે એવું માનું છું. હું ગૃહમંત્રીને અપીલ કરું છું કે આ બિલ પર ફરી વિચાર કરવા તેને પાછું ખેંચે. હવે એ સમજીએ કે આ બિલનો સૌથી વધુ વિરોધ પૂર્વોત્તરના રાજ્યોમાં કેમ થઈ રહ્યો છે. આ બિલનો સૌથી વધુ વિરોધ પૂર્વોત્તરના રાજ્યોમાં થઈ રહ્યો છે. અમુક રાજ્યો ભડકે બળી રહ્યા છે. માહોલ એવો બન્યો છે કે આ બિલનો વિરોધ હવે તો સંસદથી લઈને સડક સુધી ઉતરી પડ્યો છે અને ઠેર ઠેર પૂર્વોત્તરના રાજ્યોમાં આગ ચંપીના, હિંસાના, બંધના, તોફાનના, પ્રદર્શનના બનાવો બની રહ્યા છે. તારીખ 10 ડિસેમ્બરે આસામમાં 12 કલાકના બંધનું એલાન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન બંધમાં કુલ 16 સંગઠનો સામેલ થયા હતા. એ જ દિવસે ત્રિપુરામાં SMS અને ઇન્ટરનેટ સેવા 24 કલાક માટે બંધ સસ્પેન્ડ કરી દેવી પડી હતી. પૂર્વોત્તરની દરેક યુનિવર્સિટીમાં છેલ્લા 15 દિવસથી પ્રદર્શનો થઈ રહ્યા છે. યુવાનો રસ્તા પર ઉતરી રહ્યા છે. આ બિલને સંસદમાં રજૂ કરતી વખતે અમિત શાહે એવું કહ્યું હતું કે આનાથી કોઈ ભારતીય નાગરિક પર અસર કંઈ નથી થવાની, આવી સ્પષ્ટતા કરી હતી. આસામમાં હાલમાં જ થયેલી NRCની પ્રક્રિયા પછી સવાલો ઓર ઊંડા ઉતરી જાય છે. જી હા, સવાલો ઓર ગહેરા બની જાય છે. આ પ્રક્રિયામાં 19 લાખ લોકો પોતાને ભારતીય નાગરિક સાબિત કરી શક્યા નહોતા, જે ખૂબ મોટી સંખ્યા હતી, જેના કારણે વિવાદ છેડાયો હતો. પૂર્વોત્તરમાં પ્રદર્શન કરી રહેલા લોકોને એવી આશંકા છે, એવો ડર છે કે તેમની જમીનો પર ગેરકાયદે પ્રવાસીઓને ઘૂસાડવામાં આવશે. આ બિલ કાનૂન બની જશે તો ગેરકાયદે શરણાર્થીઓને તેમની જમીનો પર વસવાટ કરવા માટે સરકાર ઘૂસાડી દેશે અને સિટીઝન અમેન્ડમેન્ટ બિલ પછી તેઓને નાગરિકતા પણ મળી જશે. આ ડરના લીધે પૂર્વોત્તરના રાજ્યોમાં તોફાનો અને આ બિલનો વિરોધ થઈ રહ્યો છે. સરકારે વારંવાર લોકોને વિશ્વાસ અપાવવાની કોશિશ કરી છે કે 6ઠી અનુસૂચિ અને ઇનરલાઇન પરમિટને કારણે નાગરિકતા મળ્યા પછી પણ આ શરણાર્થીઓ તેઓના સ્ટેટમાં નહીં આવી શકે. પણ ખબર નહીં, આ વસ્તુ ક્લિયર થઈ શકતી નથી અને તેના કારણે લોકો જામીને વિરોધ કરી રહ્યા છે. ઉપરાંત તેઓના વિસ્તારમાં રહેતા આવા લોકોને ભારતીય નાગરિકતા પણ નહીં આપવામાં આવે એવી સ્પષ્ટતા અગાઉ થઈ ગઈ છે. પૂર્વોત્તરના રાજ્યો, આ બિલમાં આવી સ્પષ્ટતા છે કે પૂર્વોત્તરના રાજ્યોમાં જો આવો કોઈ પાકિસ્તાનથી આવેલો વ્યક્તિ કે બાંગ્લાદેશ કે અફઘાનિસ્તાનથી આવેલી વ્યક્તિ ત્યાં રહેતી હશે તો તેને નાગરિકતા નહીં મળે એવી સ્પષ્ટતા હોવા છતાં પૂર્વોત્તરના રાજ્યોમાં તોફાનો થઈ રહ્યા છે. સમજાતું નથી કે શા માટે વિરોધ થઈ રહ્યો છે. આટલી સ્પષ્ટતા પછી પણ ગૃહમંત્રી અમિત શાહ અને સરકારનો એવો દાવો છે કે અવિભાજિત ભારતના જે હિસ્સા હતા એ હિસ્સામાં અત્યારે પણ જે લોકો ધાર્મિકતાના નામે પરેશાની વેઠી રહ્યા છે ને, જેઓ મુસ્લિમ નથી, બિન મુસ્લિમ છે, જૈન છે, ઈસાઈ છે, શીખ છે, પારસી છે કે બૌદ્ધ છે, તેઓને જે તકલીફ વેઠાઈ રહી છે અને તેના કારણે તેઓ શરણાર્થી બન્યા છે ભારતના,
તેઓને આપણે પોતાના નાગરિક બનાવવા જોઈએ અને તેઓને સન્માન આપવું જોઈએ, તે જ હેતુ આ બિલનો છે તેવું અમિત શાહ અને સરકાર કહી ચૂકી છે. અમિત શાહે સ્પષ્ટ કહ્યું છે કે આ બિલ દ્વારા ભારતના અલ્પસંખ્યકોને ટાર્ગેટ કરવામાં નથી આવ્યા, એ ખોટી માન્યતા લોકો પ્રવર્તી રહ્યા છે, દુશ્મનો વિરોધીઓ એ ખોટી એક વાત પ્રસરાવી રહ્યા છે કે ભારતમાં રહેતા અલ્પસંખ્યકોને આ બિલ દ્વારા ટાર્ગેટ કરવામાં આવશે, પણ ગેરકાયદે પ્રવાસીઓને હવે કોઈ પણ. જી હા, અમિત શાહ સ્પષ્ટ કરે છે કે આ બિલ લાવ્યા પછી ભારતમાં ગેરકાયદે પ્રવાસીઓને કોઈ પણ કિંમતે રહેવા દેવાની મંજૂરી આપવામાં આવશે નહીં. એટલે કે આ બિલ એવું સ્પષ્ટ કરે છે કે આ લાવ્યા પછી ભારતમાં જે ગેરકાયદે લોકો ઘૂસીને વસવાટ કરી રહ્યા છે, પછી એ કોઈ બી ધર્મના હોય, કોઈ પણ હોય, તેઓને ગેરકાયદે રીતે ભારતમાં રહેવા દેવામાં આવશે નહીં અને કાયદો કડક કરવા માટે આ બિલ લાવવામાં આવી રહ્યું છે. પૂર્વોત્તરમાં મચેલો બબાલ કંઈ ઓર જ બાબત તરફ ઇશારો કરી રહ્યો છે. ત્યાં વિશ્વાસ નથી, ફક્ત હંગામો થઈ રહ્યો છે અને આ હંગામા પાછળ, પૂર્વોત્તરના બબાલ પાછળ કોનો હાથ છે એ સમજાતું નથી. પૂર્વોત્તરનો આ બબાલ ધીમે ધીમે વાયા પશ્ચિમ બંગાળ દિલ્હી સુધી પહોંચાડવાની કોશિશો પણ થઈ રહી છે. શું હિંસક પ્રદર્શન કરી રહેલા લોકોને પોલિટિકલી મોટિવેટ કરવામાં આવી રહ્યા છે, એવો સવાલ પૂછાઈ રહ્યો છે. ધન્યવાદ. તમે અમારો આ વિડીયો જો યુટ્યુબ પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં. જો તમે અમારો આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા હોવ તો અમારા પેજને લાઇક કરો. વધુ અપડેટ માટે dilokasatta.com ની વિઝિટ કરવાનું ભૂલશો નહીં.